समाचार मळी रह्या छे तेनी पर पण नजर करी लेशुं। मगफळी कौभांड लईने वधु एक ऑडियो क्लिप वायरल थई छे। समाचार युवा किसान समितिना प्रमुख नारण जोटवानी ऑडियो क्लिप वायरल थई छे। मजूर कॉन्ट्राक्टर साथे नारण जोटवा वातचीत करी रह्या छे, जेमनी ऑडियो क्लिप वायरल थई छे। गोडाउन में मगफळी में माटी भेड़सेड़ करी होवानी कॉन्ट्राक्टरे कबूलात करी छे। मजूर कॉन्ट्राक्टर पासे माटीनी भेड़सेड़ करावतो होवानो वीडियो पण सामे आव्यो छे। વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। મગફળી કૌભાંડના મામલે આ સમાચાર આપને જણાવી દઈએ, યુવા કિસાન સમિતિના પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। નારણ જોટવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે મજૂર કોન્ટ્રાક્ટરની સાથે વાતચીત કરી રહ્યા છે અને માટીમાં ભેટસેડ કરી હોવાની કોન્ટ્રાક્ટર કબૂલાત પણ કરી રહ્યા છે। નારણ જોટવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ઓઇલું તમારી પાસે જે છે એ ક્યાં છે? તમારા મોબાઈલમાં છે? હા, તો હું કહું એ મારા અલામમાં તમે નાખજો વોટ્સઅપમાં, તો એમાં અમુક ઘણું બધું છે એટલે અમુક જોઈ જોઈને નાખવું પડે, કારણ કે અમુક ના ફોન થાય તો મને આવી ગયા હતા પરમદી, અમુકનું કાઢવું પડે છે, કારણ કે એમાં બે ત્રણ અંબો છે ને લખણભાઈ ના બનાવી છે ને બે, હા હા હા, એની રીતે સમાધાન કરી લઈ લેવું એટલે કીધું મારી પર જ આવી છે બધી પ્રેશર મારી મેરેજ છે ને, મેં જ લખુણભાઈ ને બતાવ્યું હતું એટલે લખુણભાઈ કાનજીભાઈ ને, એને ખબર છે કે આના સિવાય કોઈ મેરેજ છે નહીં, એટલે સમાધાન કર્યા હતા તો ફરિયાદ ખાતી દે। તમને શું કહું કે મારા ઓલા જે આપડે મજૂર હતા ને ત્યાં, હા, એની માથે ફરિયાદ કરવામાં આવી હતી ને, જે તે સમયે મેં એની પાસેથી લઈ લીધું હતું એવું આપણે ઉગલું રાખશું એમ। તમને શું કહું, એકાદું તમને જે યોગ્ય લાગે ને એ ખાલી મને અત્યારે એક મોકલી ગયો, બીજું આપણે કાલે બે વાયુ બેસીને રોઈ લઈએ એમ, કારણ કે એમાં ઓછામાં ઓછું 9-8 કલાકનું છે, એમાં એકાદી કોઈ ક્લિપ કાઢવી પડે બેસીને આવી કોમ્પ્યુટર માંથી વ્યવસ્થિત, કારણ કે એની ગાડીઓ ને ધૂળ નાખી ને મજૂર ને બધું જે કર્યું ને ટોટલી છે, મજૂર મેં જે કરાયું નહીં। હું ખોટો પડ્યો, મેં તમારા ફોન આવ્યો પછી આખું આયોજન કર્યું એમ, માવું છે કે એમાં જનરલ તો બહુ નુકસાન થાય, અમુક મજૂર ને નુકસાન થાય એમ છે, ચોરી નો આક્ષેપ મૂક્યો હતો ને, એની પર સાબિત થઈ જાય, આપડે આપડે ક્યાંય કોઈ મજૂર ને નથી રાખવાનો, કોઈ વસ્તુ બહાર નામ જ નથી રાખવાનું એ ડિટેલમાં, બરાબર, કારણ કે આ લોકો મજૂર ની ધરપકડ કરે મને ખ્યાલ છે, આ હું એમાં શું કરવું ને એ હું મારા મારી બુદ્ધિ થી બધું ગોઠવી દઉં, બરાબર, કારણ કે હમણાં એ મજૂર ને મેં કીધું ને, એટલે એમ તો જેમ અત્યારે આપડે કરતા છે ને મજૂર એ લોકો ઘણા એને મેરે જોઈએ એવા, એ તો એમ કે અમને ખબર નહીં મજૂરી કે મજૂર કે ઢોરી દે એમ થઈ લોકો, અમે તો મજૂર ને આદેશ આપી દઉં અને આગળ મજૂરી કર્યું અમને કઈ ખબર નથી એમ, હવે એ લોકો કઈ તૂટી પડે એમ છે, એટલે અમુક વસ્તુ એમાં છે ને, તમે ગમે અહીંયાથી છે ને ઓલામાં રહી ને ખાલી જેટલું થોડુંક છે ને થોડું 2-3 મિનિટ કે 5 મિનિટ નું બરાબર કટ કરીને મને ખાલી મારા એલામાં નાખજો, એટલું મારા વટે કરાવી દો ને, બધા એ મજૂર છે ને મારા બહિરા છોકરી છે જુવાન બધી, એને પૂછવા ગયો ને કે અમારું ક્યાં આવવું ન જોઈએ, અને એ બાઈઓ 14-15 બાઈઓ હતી ને મારા કુટુંબી છોકરીઓ એ બધી છે એમાં, કારણ કે હમણાં બીજા કોઈ પ્રોબ્લેમ થઈ પડે અમારે, એવું આ જે બહેનું છે અહીંયા એ તો 100% બહેનું ને, એ તો 100% છે ને એ બધી છે મારી સાબિતી।
આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા બિપિન ફોનલાઈન પર જોડાયા છે. બિપિન, શું વિગતો પ્રાપ્ત થઈ છે? હવે બીજે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, કેટલું તથ્ય અને શું વિગતો? આજે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તે ઓડિયો ક્લિપ પર ચોરવાડ ગળુના જે ગોડાઉન અંદર જે મગફળી પડી છે તેની અંદર જે મજૂરો દ્વારા જે માટી ને કાંકરા મિક્સ કરાયો હતો તેની વાતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જો ખુશાલી વાત કરવામાં આવે તો જે આજે ગોડાઉનો જે ચોરવાડ ને ગળુના જે ગોડાઉનો આવેલા છે, જે ચોરવાડ જે સાંસદ રાજેશ ચુડાસમાનો વિસ્તાર છે ત્યાં જ આવો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જો આની યોગ્ય ઓડિયો ક્લિપની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો એની ઊંડાણમાં ઉતરી અને જે સત્ય બહાર લાવવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. આભાર સમગ્ર માહિતી આપવા બદલ બિપિન. તો આપને જણાવી દઈએ વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મજૂર કોન્ટ્રાક્ટર પાસે કૌભાંડના તમામ પુરાવા છે. અત્યાર સુધી મજૂર કોન્ટ્રાક્ટરની કેમ પૂછપરછ કરાઈ નથી તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. મગફળી કાંડની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આપને જણાવી દઈએ યુવા કિસાન સમિતિના પ્રમુખ નારણ જોટવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મજૂર કોન્ટ્રાક્ટર સાથે નારણ જોટવા વાતચીત કરી રહ્યા છે. ગોડાઉનમાં મગફળીમાં માટી ભેળસેળ કરી હોવાની કોન્ટ્રાક્ટર કબૂલાત કરી રહ્યા છે. મજૂર કોન્ટ્રાક્ટર પાસે માટીની ભેળસેળ કરતા હોવાનો વિડીયો પણ છે. મજૂર દ્વારા મગફળીમાં માટીની ભેળસેળ કરાવી હોવાની કબૂલાત કરી છે. ઓડિયો ક્લિપમાં મગફળી કૌભાંડમાં ખેલ પાડવા મુદ્દે પણ ચર્ચાઓ થઈ રહી છે. વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. યુવા કિસાન સમિતિના પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેઓ મજૂર કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી રહ્યા છે. આજથી 3 દિવસ પહેલા પણ અમે સમિતિની જે મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં પણ અમે જાણ કરેલી છે કે આ જે મગફળી કાંડની બહાર આવ્યું છે તેમાં જે મોટામાં મોટો કૌભાંડ છે, મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે, એમાં મોટામાં મોટા મગરમચ્છો છે, તે જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથના તમામ ગોડાઉનને ચેક કરવામાં આવે, તપાસ કરવાનો આદેશ કરવામાં આવે તો તમામ ગોડાઉનના અંદર મોટા મોટો ગઢ રહેશે. એમાં જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ જ્યાં સાંસદનો ગઢ ગણાય તે ગામની અંદર રાતના ગોડાઉનની તપાસ કરવાનો જાણ મળવાથી એમાં મોટામાં મોટું સેટિંગ થાય એવું વાયુવેગે વાતો મારી પાસે આવી છે. વાયુવેગે તપાસ કરવાની છે અને રાતે રાત તાળા બદલવામાં આવ્યા હોય, તાળાનો ચેન્જ કરવામાં આવ્યા હોય એવા પણ મેસેજ છે અને આ તમામ ગોડાઉનના એક એક મુદ્દાઓની ક્લિપ સાથે મારી પાસે પુરાવા છે. તંત્ર દ્વારા હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે, કારણ કે ઘણા સમયથી આ મગફળી કૌભાંડનો મામલો ચર્ચામાં છે અને વિવાદમાં છે, પણ અત્યાર સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી આગળ ધપી નથી તેમ પણ કહી શકાય. શા માટે અત્યાર સુધી પૂછપરછ કરવામાં નથી આવી? અને યુવા કિસાન સમિતિના પ્રમુખને પણ શું આ કૌભાંડની જાણ હતી તે પણ એક સવાલ છે. નારણ જોટવાએ અત્યાર સુધી કેમ જાહેર ન કર્યું ને હવે કેમ જાહેર કર્યું તે પણ એક સવાલ છે. 7 થી 8 કલાકનો વિડીયો બહાર આવશે ખરો મજૂરોનો તે પણ એક સવાલ છે. અને આ વિડીયો બહાર આવશે ત્યારે શું તપાસ થશે ખરી? તું સાથે જ સાતત્યતા કેટલી છે તે પણ એક સવાલ ચોક્કસથી કહી શકાય. જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે તે એક સવાલ. તો આજ અંગે વધુ વાતચીત કરવા માટે નારણ જોટવા જોડાઈ ચૂક્યા છે વીટીવી સાથે વાતચીત કરવા માટે. નારણભાઈ, આપ વીટીવી સાથે વાતચીત કરી રહ્યા છો, સાથે જ આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે વિશે પહેલા આપનું મંતવ્ય જાણીશું, પ્રતિક્રિયા જાણીશું, શું કહેવું છે આપના વિષય પર? પહેલા તો વીટીભાઈને નમસ્કાર કરું છું કે તમામ સતત ને સતત જે ખેડૂતના હિત માટે સતત કામ કરી રહ્યા છે એ બાજુ ધન્યવાદ આપું છું. અને જે આજે જૂનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકાના ગરુ ગામથી લઈને સોરવાડના જે વિસ્તારમાં ગોડાઉન આવેલું છે તે ગોડાઉનમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એવી વાયુવેગે વાતો કરવામાં આવતી હતી ત્યારે અમારી યુવક સંઘર્ષ સમિતિની ત્યાં બેઠક હતી. એ બેઠક પૂરી કર્યા પછી અમારી પાસે જે પુરાવા આવ્યા તેમાં જે મજૂરો છે ત્યાં કામ કરતા હતા, જે લોકો અહીંયા કામ કરતા હતા એની પાસે વિડીયો ક્લિપ પણ છે અને દરેક પુરાવા પણ છે અને ત્યાં મોટામાં મોટું ભ્રષ્ટાચાર થાય એવું એ લોકોએ જ્યારે તે સમયે ખુલ્લું કરવા જતા ત્યારે એ લોકો કેસ પણ કરવા જતા હતા ત્યારે એ આ તમામ મુદ્દાઓને દબાવી દેવામાં આવતા હતા. અને જયારે જયારે એ સોરવાડ ગામ છે ત્યાં સાંસદ નો પોતાનો વિસ્તાર છે, ગડુ ગામ છે ત્યાં એમએલએ નો વિસ્તાર છે,
આ બંને પ્રતિનિધિઓ સરકારના હોય એની વર્ષગાળામાં જો એવું મોટું ભ્રષ્ટાચારના મેસેજ મળી રહ્યા છે, ભ્રષ્ટાચાર સાથે એના પુરાવા આવી રહ્યા હોય, એ વ્યક્તિ જે આપણી સાથે વાત કરી રહ્યા છે એની પાસે તમામે તમામ ક્લિપના વિડીયો છે, તમામે તમામ પુરાવા છે, જે તે ગોડાઉનની અંદર ભેળસેળ કરવામાં આવતી હતી, જેમાં માટી પણ ભરવામાં આવતી હતી, એવા પણ મેસેજ છે. એમ નારણભાઈ, આપે જે રીતે જણાવ્યું કે તમામ પુરાવા આવશે, વિડીયો પણ છે, પણ સવાલ હવે એ છે કે બહાર ક્યારે આવશે આ બધી વસ્તુઓ? શું ફરી વખત દબાઈ દેવામાં આવશે? અને આપની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે પહેલા કેમ નહીં અને અત્યારે જેટલા મોડા મોડા કેમ? ત્યારે જે તે વખતે આ લોકોને પાસે તમામ પુરાવા હતા, પણ જે સ્થાનિક મોટા માથાઓના દબાણને કારણે એ નાના માણસો છે એ ડરતા હોય, એને એની પાસે પુરાવા હોવા છતાં પણ એ લોકોને ડર હોય, બરાબર, કે જ્યાં પોતા મોટા માથાઓના જે આ ખરીદી કરતા હતા. કયા કયા સ્થાનિક મોટા માથાઓનો ડર છે અને આટલું બધું કૌભાંડ છે છતાં પણ લોકો ચૂપ છે? હાજી હાજી નારણભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? આપે જે રીતે જણાવ્યું કે સ્થાનિક મોટા નેતાઓનો ડર છે, ક્યાંક અવાજ દબાવવાની તેની કોશિશ કરવામાં આવી રહી છે, કયા મોટા સ્થાનિક નેતાઓનો ડર છે કે આટલું મોટું કૌભાંડ થઈ ગયું, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપ પણ હવે તો બહાર આવી ચૂકી છે, તે પણ મોડા મોડા, નામ આપ કહી શકો? જે ઓડિયો ક્લિપમાં પણ એ નામ વાયરલ થવામાં આવ્યા છે, બરાબર, અને ઓડિયો ક્લિપની અંદર પણ તમામ નામ એ ખુદ મજૂર કોન્ટ્રાક્ટર જ આપી રહ્યા છે, મજૂર કે છે, બરાબર, લક્ષ્મણભાઈ નું નામ બી છે, બરાબર, અન્ય બીજા પણ નામ મારી સાથે છે, ત્યાં મોટા મોટા માથાઓના એ બધા નામ આવે છે, એ ઓડિયો ક્લિપમાં જ એ મજૂર જ કહી છે કે આ લોકોના દબાણથી અમે ડરી ગયા હતા એમ. જી નારણભાઈ, આભાર વીટીવી સાથે જોડાવા બદલ.